નમસ્કાર સૌ મિત્રોને, એચયુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા તારીખ 4 ઓક્ટોબર 2019 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આંતરરાષ્ટ્રીય પશુ દિવસ એટલે કે વર્લ્ડ એનિમલ ડે આજે 4 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તો અહીં એ મહત્વના દિવસના શબ્દ સાથે હું આજના કરંટ અફેરની શરૂઆત કરું એ પહેલા મારે તમને એક નાનકડી અને ખૂબ જ મહત્વની વાત કહેવાની છે, અને તે છે બિન સચિવાલય ક્લાર્કને લગતી. તમને એમ થશે કે વળી સાહેબ શું કહેવાના હશે, તો તમને વાત કરી દઉં છું ધોરણ 6ની ટેક્સબુક સામાજિક વિજ્ઞાનની. આ વર્ષે ધોરણ 6ની ટેક્સબુક સામાજિક વિજ્ઞાનની નવી આવેલી છે, અને એની અંદર પાઠ 16મો, કેટલામો પાઠ ક્રમાંક 16, અને તેનું નામ છે સ્થાનિક સરકાર. તમારા જાહેર વહીવટને લગતું એક ખૂબ જ મહત્વનું ચેપ્ટર, અને જે એચયુ સફરની ટીમે એનાલિસિસ કર્યું અને એમાંથી એક આખું આપણે 50 ગુણનું પેપર સેટ કરવું હોય જાહેર વહીવટનું તો પણ કરી શકીએ તેમ છીએ. તો તમને સૌ મિત્રોને એક એચયુ સફર ટીમ વતી એક નમ્ર અરજ છે કે તમે 16મું ચેપ્ટર ખાસ કરી અને તમે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ આપવા જશો તો તેની સંપૂર્ણ રીતે તૈયારી કરશો એવી અમારી એક નમ્ર વિનંતી છે, જે તમારી એક્ઝામમાં 2-3 માર્ક્સનો ફાયદો કરાવી શકે છે. અને બહુ સિમ્પલ છે પરંતુ અગત્યનો છે એટલે વાત આવરી લીધી. અને સાથે સાથે તમને એક વેબસાઇટનું પણ સૂચન કરું છું, અને તે છે ગુજરાત ઇન્ડિયા .gov.in. આ એક વેબસાઇટ છે, સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે. અને સરકાર શ્રી કોઈ પણ કાર્યક્રમ પ્રોગ્રામ કરે કે ક્યાંથી ઉદ્ઘાટન કર્યું, કઈ યોજના લોન્ચ કરી, તો ગુજરાત ઇન્ડિયા .gov.in ઉપર તમે તેના તમામ ગુજરાતી સમાચાર વાંચી શકો છો. એ પણ તમારી આવનારી એક્ઝામમાં કરંટ વિથ GK અથવા તો કરંટ વિથ વહીવટ આ બંનેને જો સાંકળે તો આ વેબસાઇટ ઉપરથી પણ કેટલાક મહત્વના સમાચારમાંથી પ્રશ્ન કાઢી શકવાની સંભાવના છે. તો તમે સૌ મિત્રો આ 2 સલાહ સૂચન ખાસ યાદ રાખજો, અને તે છે તમારા જાહેર વહીવટ માટેના. તો ચાલો શરૂ કરીએ એ વાત સાથે આજના કરંટ અફેરને. તો ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર, અને તેમાં દિન વિશેષમાં આવે છે 4 ઓક્ટોબર એટલે કે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસ. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો આ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ કચ્છના માંડવીમાં તેમનો જન્મ થયો હતો. અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. તેમણે વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હોય તો તે છે આપણા શ્યામજી કૃષ્ણ વર્મા. અને આ ઉપરાંત કાયદાના અભ્યાસ માટે તેને ઇનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો, અને નવેમ્બર 1884માં કાયદાની પદવી મળવી અને તેઓ બેરિસ્ટર થયા. હવે બેરિસ્ટર થયા ત્યાર પછી 1885માં ભારત પરત ફરી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી, પરંતુ 1897માં તેઓ હંમેશ માટે ભારત છોડી અને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા. વર્ષ January 1905માં ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું માસિક પણ તેમણે શરૂ કર્યું, અને 18 ફેબ્રુઆરી 1905માં ભીખાઈજી કામા, દાદાભાઈ નવરોજી અને આપણા લીંબડીના સરદારસિંહ રાણાની સહાયથી લંડન ખાતે તેમણે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. 1935માં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞિકે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું, જે પહેલા કનૈયાલાલ મુનશી લખવાના હતા. પુસ્તક લખ્યાના 15 વર્ષ બાદ એટલે કે 1950માં એ પ્રકાશિત થયું. એ પછી કચ્છના ગાંધી ગણાતા એવા ગોકુલદાસ બાંભડાઈએ તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો. શ્યામજી કૃષ્ણ વર્માના સન્માનમાં 4 ઓક્ટોબર 1989ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી, અને તેમનું અવસાન 30 માર્ચ 1930ના રોજ 72 વર્ષની વયે સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં તેમનું અવસાન થયું. અને ત્યાર પછી આપણા મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી આ સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાંથી તેમના અસ્થિ લાવી અને માંડવી મુકામે તે અસ્થિનો એક કળશ સ્થાપ્યો અને સરસ મજાનું એક પર્યટન સ્થળ પણ વિકસાવ્યું. તો તે તમે નેટ ઉપર સર્ચ કરી અને વિશેષમાં માહિતી લઈ શકશો. ત્યાર પછી આવીએ ગુજરાતના સમાચાર ઉપર.
સર્પદંશ સંશોધન સંસ્થાની સ્થાપનાની વાત આવે છે તો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થા સ્થાપવામાં આવશે। હાલના વનમંત્રી કોણ છે? ગણપત વસાવા। અને આ સંસ્થા ભવિષ્યમાં સંશોધન કેન્દ્રમાં સાપના ઝેરમાંથી દવા બનાવવાનું પણ આયોજન કરશે। એક વર્ષમાં દેશમાં 12,000 જેટલા લોકોના મૃત્યુ સર્પદંશની ઘટનાથી થાય છે, એટલે આપણા માટે ગૌરવની વાત કે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવા સર્પદંશ સંશોધનની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાપવાની વાત, એ આપણી માટે સારી વાત। વલસાડ એટલે કે તેમનું પ્રાચીન નામ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, તો વલ્લરખંડ એ વલસાડનું પ્રાચીન નામ છે। અને એવી જ રીતે ઘણી વખત હિંમતનગરનું પણ પ્રાચીન નામ પૂછાયું છે। અમદાવાદનું પ્રાચીન નામ શું છે? જામનગરને બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો દરેક શહેર અથવા તો મહત્વના મોટા મોટા શહેરો છે તેના નામ કયા કયા છે એ તમે ખાસ યાદ રાખજો। વલસાડ દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે। મિત્રો, અમારી વાત ગમે તો લાઈક કરવાનું, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું, અને તમારા મિત્રોને શેર કરવાનું ન ચૂકતા આપણે કરંટ અફેરમાં આગળ વધીએ। તો ભારતના એક મહત્વના સમાચાર આવે છે કે ક્લીન રેલી ક્લીન ઇન્ડિયા 2019 એક સ્વચ્છતા સર્વેક્ષણ તાજેતરમાં જ બહાર આવ્યું છે, અને એની અંતર્ગત આ સર્વે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે। અને આ સર્વેમાં જયપુર પ્રથમ સ્થાને રહ્યું છે। જયપુરને 100માંથી 931.75 નો સફાઈનો સ્કોર મળ્યો। બીજા નંબરે આવે છે જોધપુર, તો 927.19 ના સ્કોર સાથે બીજા સ્થાને રહે છે જોધપુર। સ્વચ્છ રેલવે સ્ટેશનની યાદીમાં અન્ય શહેરો આ પણ છે। તો આ જે સર્વેક્ષણ આવ્યું છે તે ખાસ યાદ રાખજો, રેલવે સંદર્ભે આવ્યું છે, અને સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનની વાત કરીએ તો જયપુર પહેલા નંબરે, જોધપુર બીજા નંબરે, અને અન્ય જઈએ ત્રીજા નંબરે આવે છે દુર્ગાપુર, જંબુ તાવી, ગાંધીનગર, સુરતગઢ, વિજયવાડા, ઉદયપુર, અજમેર અને હરિદ્વાર આમનો સમાવેશ થાય છે। અને ઉત્તર પશ્ચિમ રેલવે ઝોનને 2019માં સૌથી સ્વચ્છ રેલવે ઝોન જાહેર કરાયો હતો। સર્વે દરમિયાન નિરીક્ષકોએ રેલવે સ્ટેશનના પરિસરનું નિરીક્ષણ કર્યું, અને આ દરમિયાન સ્ટેશનના સાફ સફાઈનું સ્થિર પાણી, ડાઘ અને કચરા વગેરે આધારે એક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। અને એની અંદર તમારે યાદ રાખવાના છે આ રાજસ્થાનના બે મહત્વના રેલવે સ્ટેશનોને। સચિન તેંડુલકરને આપવામાં આવેલ સૌથી પ્રભાવશાળી સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ, એટલે કે આપણા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, કે જેમણે 2014થી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અને સ્વચ્છતાની બાબતમાં તેમણે મુંબઈમાં એક પૂર્વ વિભાગનો એક એવો વિસ્તાર કે જ્યાં માનવ સૂચકાંક ખૂબ નીચે છે, તો એવા વિસ્તારને તેમણે એક અગત્યમાં પોતાના પૈસા ખર્ચી અને સારી રીતે ડેવલપ કરી અને સુવિધાઓ વિકસાવી છે, એવા સચિન તેંડુલકરને આ સન્માન મળે એ ખૂબ વ્યાજબી છે। પ્રભાવશાળી સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ તાજેતરમાં જ તે મળ્યો છે સચિન તેંડુલકરને। તો તેમને આ સન્માન ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા આયોજિત સફાઈગીરી 2019માં આપવામાં આવ્યો હતો। 2014માં વડાપ્રધાન મોદીએ સચિન તેંડુલકરને એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા, અને તે ઇન્ડિયા ટુડે જૂથની એક પહેલ છે જેમાં સ્વચ્છ ગામ, ધાર્મિક સ્થળ, રેલવે સ્ટેશન અને સ્વચ્છ શહેર માટે એક એવોર્ડ આપવામાં આવે છે। અને આ ઇન્ડિયા ટુડે દ્વારા આયોજિત 5મો એવોર્ડ ફંક્શન હતો। આ સમારોહને અંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભાષણ પણ આપવામાં આવ્યું। ત્યાર પછી આવે છે નવી દિલ્હીમાં ભારત આર્થિક સમિટનું આયોજન કરી રહ્યું છે, એટલે કે વિશ્વ લેવલે એક મહત્વની ગેરબંધારણીય સંસ્થા અને જેને આપણે એનજીઓ કહીએ છીએ, નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન લાભકારી સંસ્થા એવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે। તો યાદ રાખજો, ભારત આર્થિક સમિટનું આયોજન આપણે દિલ્હી મુકામે, અને એની અંદર 4 દિવસીય બાંગ્લાદેશના પ્રધાનમંત્રી એવા શેખ હસીના પણ ઉપસ્થિત રહેવાના છે, અધ્યક્ષતા નિભાવવાના છે। તો અહીં જોઈએ કે જેનું આયોજન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ। અને WEF એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અને તેની સ્થાપના જાહેર ખાનગી સહયોગ દ્વારા વિશ્વની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી હતી। WEF ના સ્થાપક કોણ છે? ક્લાઉસ સ્વેબ। WEF ની સ્થાપના ક્યારે થાય છે? 1971માં કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું
મુખ્ય મથક આવેલું છે અને આ સમિટમાં ભાગ લેવા ભારતમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આવી રહ્યા છે। તે સિંગાપુરના નાયબ વડાપ્રધાન એવા હેંગ સ્વી કિટ સાથે મળીને આ સમિટની અધ્યક્ષતા કરવાના છે। આ સમિટમાં 40 જેટલા દેશોના 800 થી વધુ જેટલા લોકો આમાં ભાગ લઈ રહ્યા છે। આ સમિટની થીમ શું રાખવામાં આવી છે, ઇનોવેટિંગ ઇન્ડિયા સ્ટ્રેન્થનિંગ સાઉથ એશિયા ઇમ્પેક્ટ ધ વર્લ્ડ, એ આ વખતની થીમ રાખવામાં આવી છે અને તેનું આયોજન CII ના સહયોગથી કરવામાં આવ્યું છે। અને CII નું પૂરું નામ શું થાય છે, તો કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, જે CII નું પૂરું નામ છે। અને ત્યાર પછી આવે છે પર્યટન મંત્રાલય દ્વારા ટુરિઝમ ફેસ્ટિવલ 2019 નું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો અહીં તમે જોઈ શકો છો, દેખો અપના દેશ, એ ટેગલાઈન નીચે આ પર્યટન પર્વનું આયોજન 2-13 ઓક્ટોબર 2019 દરમિયાન કરવામાં આવી રહ્યું છે અને તે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એટલે કે ભારતના પર્યટન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ હાથ ધરાઈ રહ્યો છે। અને એની વાત કરીએ તો આ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને તેમના દેશના વિવિધ પર્યટન સ્થળોની યાત્રા માટે પ્રેરિત કરવામાં આવશે અને કેન્દ્રીય પર્યટન મંત્રાલય 2-13 ઓક્ટોબર 2019 દરમિયાન દેશભરમાં પર્યટન તહેવાર 2019 નું આયોજન કરી રહ્યું છે અને જ્યારે દિલ્હીમાં પર્યટન મહોત્સવનું આયોજન 2-6 ઓક્ટોબર 2019 દરમિયાન રાજપથ લોનમાં કરવામાં આવશે। અને રીઝમ ફેસ્ટિવલ 2019 ની આવૃત્તિ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિને સમર્પિત છે। પર્યટન પર્વ દ્વારા આવો આપણે દેશ એનો સંદેશો આપવામાં આવ્યો છે। અને ત્યાર પછી આવે છે ખેલ જગત, તો ખેલ જગતની અંદર ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનાર બેસ્ટ બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ યરનું સન્માન મળ્યું છે અને આપણે સૌએ આ રોમાંચક મેચ નિહાળી હતી કે વારંવાર સુપર ઓવર ફેંકાણી અને પછી બેન સ્ટોક કે હારેલી બાજી જીતાડવામાં જે વ્યક્તિએ રોલ ભજવ્યો છે એ બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ યરનું સન્માન મળે છે। તો અહીં જોઈએ આપણે કે આ સન્માન ક્રિકેટર્સ એસોસિએશન એટલે કે PCA ના પુરસ્કારોમાં સન્માન આપવામાં આવ્યું છે। સ્ટોક્સને ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી અને આ ઉપરાંત જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલમાં તેમને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો। અને આ વર્ષના સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી ઇંગ્લેન્ડની મહિલા બોલર સોપ એક્સેલસ્ટોનને બેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તો આજના અહીં કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ। તમને ટૂંક સમયમાં જાહેર વહીવટના પેપર સોલ્યુશન અંગેનો મોક ટેસ્ટનો વિડીયો અવેલેબલ કરાવીશું, ત્યાં સુધી તમે સારી રીતે રીડિંગ કરો, બસ એ જ અભ્યર્થના સાથે સૌને શુભ નવરાત્રી, ધન્યવાદ।